केन्द्र अने राज्यनी भाजप सरकारना राजमा मोंघवारी वधती जाय छे त्यारे विपक्ष कोंग्रेस प्रजाने वेदनाने वाचा आपवा माटे जनचेतना आंदोलन छेड्यू छे जेना भागरूपे पालनपुर खाते कोंग्रेसे रेली योजी हती जो कि पोलीसे 50 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી। રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારના રાજમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સાથે મોંઘવારી પણ કૂદકેને ભૂસકે વધી રહી છે ત્યારે વિપક્ષ કોંગ્રેસે લોકોની વ્યવસ્થાને વાચા આપવા જનચેતના આંદોલન છેડ્યું છે। ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા કોંગ્રેસના પ્રભારી ચંદનજી ઠાકોરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં પાલનપુર નગરપાલિકા અને પાલનપુર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યો પાકી હાજરી ઉડીને આંખે વળગી હતી। આજે બનાસકાંઠા જિલ્લાના મોંઘવારીના મુદ્દાનો જનચેતના આંદોલનનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે અને મોંઘવારીના મુદ્દા ઉપર કાર્યક્રમ હતો। આજે સમગ્ર દેશ સમગ્ર ગુજરાત મોંઘવારીમાં પેટ્રોલ ડીઝલ ગૃહિણી અને ગેસના બાટલામાં જે પ્રમાણે ભાવ વધારો જે સરકાર ઝીકી છે એ ખરેખર અહનત ભાવ છે। અનેક સરકારો આવીને અનેક સરકારો ગઈ પણ આટલી બધી મોંઘવારી અમે ક્યાંય જોઈ નથી। આ ગુજરાતની પ્રજા મોંઘવારીના ત્રામથી પીસાઈ રહી છે અને અમારી પણ સરકારને વિનંતી છે કે આ મોંઘવારીનો ભાવ વધારો ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચે અને કે ટૂંક સમયની અંદર અમે કોંગ્રેસ પાર્ટી ઉગ્ર આંદોલન કરીશું। બેઠક બાદ લાયન્સ હોલથી કોંગ્રેસ રેલી યોજી હતી જે રેલી ગઠામણ દરવાજા આવતા પોલીસે કોંગ્રેસના 50 થી વધુ કાર્યકરોની અટકાયત કરતા મામલો ગરમાયો હતો। કોંગ્રેસે ભાજપને સંવેદનહીન સરકારને જગાડવા જનચેતના આંદોલન છેડ્યું હોવાનું જણાવ્યું હતું। તારીખ 7 જુલાઈથી લઈ અને આવનારા દિવસો સુધી મોંઘવારી જે મજા મૂકી છે અને કોરોનાની વૈશ્વિક મહામારીમાં જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બાબતે કોઈ દિશાવિહીન થઈ અને લોકોને પડતા ઉપર પાટું જેવી દશા કરી છે। બનાસકાંઠા જિલ્લામાં તમામ તાલુકા મથકોએ આ જનચેતના આંદોલનની શરૂઆત કરી 7 તારીખથી લઈને આજે પાલનપુર શહેર અને પાલનપુર તાલુકાની આજે આ કારોબારીની બેઠક હવે પછીની એક રેલી અને કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ। પ્રજાની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસનો નાનામાં નાનો કાર્યકર કટિબદ્ધ છે અને તમામ અમે આજે સૈનિકો કોંગ્રેસના પ્રજાને ઉપર પડેલી હાલાકી અને કોરોનાની વૈશ્વિક મહામારીમાં જ્યારે રોજગાર બધાના જતા રહ્યા છે નાનામાં નાના વ્યવસાયો બંધ થઈ ગયા છે ત્યારે કેમ કરીને ફરીથી પગભર થાય એ બાબતે સરકારને આંખ કાન ઉગાડવા માટે પ્રયાસરૂપ છીએ।